नमस्कार विद्यार्थी मित्रों, श्री ज्ञानज्योत विद्यालयना आ डिजिटल प्लेटफॉर्म आपनो हार्दिक स्वागत करू छू। आज आपणे धोरण 1 ની અંદર ગણિત ગમત વિષયનો અભ્યાસ કરવાનો છે અને તેની અંદર પાઠ પ્રકરણ નંબર 5 10 થી 20 સુધીની સંખ્યા છે તેનો અભ્યાસ કરવાનો છે। તો એની અંદર આપણે જોયું છેલ્લે ઉભા સરવાળાની ગણતરી કરી કે 5 ની અંદર 9 ઉમેરો તો કેટલી સંખ્યા મળે છે બાળકો, તો કે 14 ની સંખ્યા છે તે મળે છે। 7 ની અંદર 8 ઉમેરો એટલે કઈ સંખ્યા મળે છે, તો કે એકડે પાંચડે 15 ની સંખ્યા છે તે મળે છે। 5 ની અંદર 5 ઉમેરો એટલે 10 ની સંખ્યા મળે છે અને 12 ની અંદર 7 ની સંખ્યા ઉમેરો તો કે 9 ની સંખ્યા મળે છે। આ ગણતરી કરવા માટે આપણે સૌપ્રથમ શું શીખવાનું છે બાળકો, એ તમે તમને કીધું છે તો કે 1 થી 20 ની સંખ્યા છે તે ફરજિયાત શીખવાની છે। 1 થી 20 સુધીની સંખ્યા તમને આવડશે તો જ તમે આ સરવાળાના દાખલા છે તે ગણી શકશો। આગળની સંખ્યા શીખવાની છે, એ પણ આપણે ટોપિક શીખી ગયા, પાછળની સંખ્યા પણ શીખી ગયા અને વચ્ચેની સંખ્યા પણ નો અભ્યાસ છે તે આપણે કરી નાખ્યો છે। જો આ ત્રણની વસ્તુની તમને ખબર પડી જશે બાળકો, તો તમારે સરવાળાની રીત છે એટલે કે સરવાળાની જે ગણતરી છે એ ગણવામાં કાંઈ પણ પ્રોબ્લેમ આવશે નહીં। એટલે સૌપ્રથમ 1 થી 20 ની સંખ્યા શીખો, 1 થી 20 ની સંખ્યા શીખાઈ જાય એટલે જે આગળની સંખ્યા આવે, આગળની સંખ્યા એટલે ખબર તો પડે ને બાળકો, તો કે 5 ની આગળની સંખ્યા કઈ છે એ આપણે લખવાની, પછીની સંખ્યા એટલે કે 6 ની પછી કઈ સંખ્યા આવે છે, વચ્ચેની સંખ્યા એટલે કે 3 અને 4 ની વચ્ચેની સંખ્યા કઈ આવે છે। આ રીતે તમે એકડા છે તે શીખી જાઓ બાળકો, તો તમારે જે સરવાળાની રીત છે, સરવાળાની જે ગણતરી છે તે સાવ ઈઝી થઈ જાય છે। એની અંદર આપણે આગળ જોઈએ, આપણે કીધું છે રાહુલ પાસે 8 પેન્સિલ છે, કેટલી છે, તો કે રાહુલ જે નામનો છોકરો છે એની પાસે 8 પેન્સિલ છે। સોનુ પાસે 7 પેન્સિલ છે, સોનુ પાસે કેટલી પેન્સિલ છે, તો કે 7 પેન્સિલ છે। બંનેની મળીને કુલ કેટલી પેન્સિલ થાય, હવે શું કીધું છે, આ બંનેની મળીને કુલ કેટલી પેન્સિલ છે તે થાય છે 8 વત્તા આપણે કેટલા કરવાના થશે બાળકો, તો કે 7 ની સંખ્યા છે તે મેળવવાની થશે। રાહુલ પાસે 8 પેન્સિલ છે, તો અહીંયા લખી નાખો બાળકો, તો પ્રથમ તો આપણે સંખ્યા લખશું, કેટલી સંખ્યા છે, તો કે 8, કોની પાસે છે, તો કે રાહુલ પાસે, અહીં લખી નાખો રાહુલ પાસે। પછી શું કીધું છે, તો કે સોનુ પાસે 7 પેન્સિલ છે, તો શું કરશું, 7 પેન્સિલ છે, તો બંને મળીને કુલ કેટલી સંખ્યા થાય છે, બંને મળીને કીધું છે એટલે મળીને કીધું એટલે કે ઉમેરો કરવાનો છે, બે થઈને કેટલી સંખ્યા છે તે મળે છે। 8 ની અંદર 7 નો શું કરવાનો છે બાળકો, તો કે ઉમેરો છે તે કરવાનો છે। આઠ પેન્સિલ છે તે કોની પાસે છે બાળકો, તો કે રાહુલ પાસે, તો અહીંયા લખી નાખો રાહુલ પાસે શું છે, તો કે પેન્સિલ। પછી સોનુ પાસે કેટલી પેન્સિલ છે, તો કે 7 પેન્સિલ છે, કોની પાસે, તો કે સોનુ પાસે। હવે આપણે શું કીધું છે, બંને મળીને એટલે કે 8 ની અંદર આપણે 7 ની સંખ્યા છે તે ઉમેરવાની છે, બંને મળીને કુલ કેટલી સંખ્યા મળે છે એટલે 8 ની અંદર આપણે 7 ની સંખ્યા છે તે ઉમેરશું, તો આપણે ઉમેરી દી, ઉમેરવાની એટલે કઈ નિશાની કરવાની હોય છે બાળકો, તો કે ચોકડીની નિશાની, ચોકડીની નિશાની એટલે એને શું કહેવાય છે, તો કે પ્લસની નિશાની અથવા તો સરવાળાની નિશાની છે તે કહેવામાં આવે છે। તો સૌપ્રથમ 8 ની અંદર આપણે 7 છે તેનો ઉમેરો કરવાનો છે, તો સૌપ્રથમ 8 ની અંદર 7 ઉમેરશો એ પહેલાં આપણે શું કરશું, તો કે 8 ઉમેરવાના છે, તો સૌપ્રથમ 8 લીટી કરો, 1 2 3 4 5 6 7 8, 8 થઈ ગઈ, હા હવે એની અંદર આપણે કેટલા ઉમેરવાના છે, 7, તો 7 કરી નાખો, 1 2 3 4 5 6 અને 7, હવે એની ગણતરી છે એક સાથે કરશું, 1 2 3 4 5 6 7 8, 9 10 11 12 13 14 અને 15, કેટલી મળશે બાળકો, તો કે એકડે પાંચડે 15, બંને પાસે કુલ કેટલી પેન્સિલ છે, તો કે બંને પાસે કુલ એકડે પાંચડે 15 ની સંખ્યા છે એટલે કે કુલ પેન્સિલ છે કોની પાસે, તો કે રાહુલ અને સોનુ પાસે, બેને મળીને કુલ આપણે એકડે પાંચડે 15 ની સંખ્યા છે તે મળે છે। રાહુલ પાસે 8 પેન્સિલ છે, તો આપણે 8 લખ્યા, અહીંયા
सोनू पासे सात पेन्सिल से तो सात लख्या। हवे अपने सूचना नी अंदर शू कीधु तू तो के बन्ने मळीने कुल केटली संख्या मळे छे तो बेनो शू करो बाळको तो के सरवाळो करो। सरवाळो करो एटले आपने कई संख्या मळी तो के एकडे पांचडे पंदर नी संख्या मळी। तो बे पासे केटली पेन्सिल छे तो के कुल बे पासे एकडे पांचडे पंदर नी पेन्सिल छे। एवी ज रीते नीचेनो दाखलो ફરીદાએ ચાર સફરજન તોડ્યા। કોઈ તોડ્યા છે બાળકો તો કે ફરીદાએ। કેટલા તોડ્યા છે તો કે ચાર। તો અહીંયા ચાર ની સંખ્યા લખી નાખો। કોઈ તોડ્યા છે તો કે ફરીદાએ। સીતાએ છ સફરજન તોડ્યા। ફરીદાએ ચાર તોડ્યા હતા, સીતાએ કેટલા તોડ્યા તો કે છ। સૂચનામાં શું કીધું છે આગળ, બંનેએ તે ભેગા મૂક્યા, હવે કુલ કેટલા સફરજન થયા। બંને શું કર્યા છે તો કે બંને ભેગા કર્યા અને કુલ એટલે કે બેનો કુલ કીધું છે એટલે બેનો શું કરવાનું આવશે બાળકો તો કે સરવાળો કરવાનો આવશે। સરવાળા માટે કઈ નિશાની છે તો કે ચોકડીની નિશાની છે। ચોકડીની નિશાની હોય એટલે હંમેશા યાદ રાખવાનું એક સંખ્યામાં એક સંખ્યાનો શું કરવાનો છે બાળકો તો કે ઉમેરો કરવાનો છે। જે સંખ્યા કીધું છે એમાં જે સંખ્યા ઉમેરવાની કીધી છે આપણે ઉમેરો કરશું। તો ચાર ની અંદર આપણે છ સંખ્યા છે તે ઉમેરવાની છે તો સૌ પ્રથમ ચાર લીટી કરી નાખો, એક બે ત્રણ ચાર, એની અંદર કેટલા ઉમેરવાના છે તો કે છ। તો છ લીટી કરી નાખો, એક બે ત્રણ ચાર પાંચ છ, તો બે નો સરવાળો કરી નાખો, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ, કેટલી સંખ્યા મળી બાળકો તો કે એકડે મીંડે દસ। કુલ કેટલા સફરજન થયા તો કે કુલ દસ સફરજન થયા। ચાર ની અંદર છ ની સંખ્યા ઉમેરી તો આપણે કેટલી સંખ્યા મળે છે તો કે દસ ની સંખ્યા મળે છે। ફરીથી એક વખત શીખી લઈએ, ફરીદાએ ચાર સફરજન તોડ્યા એટલે કે ફરીદાએ કેટલા સફરજન તોડ્યા તો કે ચાર। સીતાએ કેટલા સફરજન તોડ્યા તો કે છ। હવે બેનો શું કરવાનો છે તો કે બંનેને ભેગા કરીને સરવાળો કરવાનો છે। બંનેને ભેગા કરીને સરવાળો કર્યો આપણે કેટલી સંખ્યા મળી તો કે દસ ની સંખ્યા મળી એટલે કુલ કેટલો સરવાળો થયો તો કે દસ। બે પાસે કેટલા સફરજન છે તો કે દસ સફરજન છે। અત્યાર સુધી આપણે સરવાળા શીખ્યા, હવે શું શીખવાનું છે બાળકો તો કે બાદબાકી। બાદબાકી એટલે ખબર પડે ને આપણે આગળના લેક્ચરની એટલે કે પ્રકરણ ચાર છે એમાં આપણે બાદબાકીની સરવાળ આપણે બાદબાકીની માહિતી છે તે મેળવી લીધી છે। એની અંદર શું કરવાનું હોય બાળકો તો કે જે સંખ્યા આપેલી છે એની સામે બીજી સંખ્યા છે એમાં બાદ કરવાના। બાદ કરવાના એટલે કે કાઢી નાખવાના। જે સંખ્યા આપી છે એની અંદર જે સામેની સંખ્યા છે એટલે જેમાં જે કીધું છે એની અંદર શું કરવાના છે બાળકો તો કે બાદ કરવાના છે। તો સૌ પ્રથમ એની અંદર આપણે શું કરશું તો કે સાતની અંદર સાત માંથી આપણે કેટલા કાઢવાના છે તો કે ચાર છે તે કાઢવાના છે। આડી લીટી હોય એટલે યાદ રાખવાનું હંમેશા શું કરવાનું બાળકો તો કે બાદ કરવાના। બાદ કરવાના એટલે કેટલે શું તો કે કાઢવું। જે સંખ્યા આપેલી છે એ સંખ્યામાંથી જે સંખ્યા કીધું છે તે કાઢી નાખવાની એટલે કે બાદ કરી નાખવાની। તો એમાં આપણે જોઈએ સાતની અંદર આપણે શું કીધું છે તો કે ચાર છે તે માઇનસ કરી નાખો, બાદ કરી નાખો। તો સૌ પ્રથમ આપણે શું કરશું તો કે સાત લીટી કરી નાખો, એક બે ત્રણ ચાર પાંચ છ સાત। હવે આપણે સરવાળાની અંદર શું કરતા હતા બાળકો તો કે ચાર જે સંખ્યા બીજી કીધી હોય એની લીટી કરતા હતા અને એનો ઉમેરો કરતા હતા, પણ આમાં શું કરવાનું છે તો કે આ જે સાત લીટી કરી એમાંથી જે સંખ્યા કીધું છે બાદ કરવાની છે એટલે કે કાઢી નાખવાની છે। ચાર સંખ્યા કાઢી નાખો, એક બે ત્રણ ચાર, હવે જે સંખ્યા વધે છે એ આપણી બાદબાકી થશે। શું થશે બાળકો તો કે બાદબાકી એ આપણો જવાબ છે તે થશે। કેટલી સંખ્યા વધી તો કે એક બે અને ત્રણ, ત્રણ સંખ્યા વધી તો કે હા એ આપણે બાદબાકીનો જવાબ છે તે આપણે મળી જશે। જે સંખ્યા આપી છે એમાંથી જે સંખ્યા આપણે કીધું છે તે બાદ કરવાની એટલે કે ઓછી કરવાની, ઓછી કરશું એટલે આપણે શું મળશે તો કે જવાબ છે તે મળશું। સૌ પ્રથમ સાત લીટી કરવાની, સાત લીટીમાંથી આપણે કેટલા બાદ કરવાના કીધા છે તો કે ચાર સંખ્યા એટલે કે ચાર છે તે બાદ કરી નાખશું, બાદ કરશું એની પછીની જે સંખ્યા વધે એનો આપણા એ છે આપણી બાદબાકી છે એ આપણો જવાબ છે। એવી જ રીતે બાજુમાં જુઓ, નવ અને આઠ એટલે કે નવ માંથી આપણે શું બાદ કરો, કેટલી સંખ્યા બાદ કરવાની છે બાળકો તો કે આઠ ની સંખ્યા છે તે બાદ કરવાની છે। તો સૌ પ્રથમ શું કરશું તો કે ઊભી નવ લીટી કરી નાખો, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ,
કેટલા બાદ કરવાના છે તો કે 8 બાદ કરવાના છે બાદ કરો બાળકો ત્યારે લીટી છે ને હંમેશા ત્રાસી કરજો એટલે ખબર પડે આપને કે આની ગણતરી છે આપણે થઈ ગઈ છે તો કે 1 2 3 4 5 6 7 8 આપણે કેટલા કાઢવાના કીધા છે બાદ કરવાના કીધા છે તો કે 8 8 સંખ્યા છે આપણે કાઢી નાખી 8 લીટી છે તે કાઢી નાખી કેટલી વધી બાળકો તો કે 1 એક સંખ્યા વધી આપણો શું છે તો કે આનો જવાબ છે 9 માંથી 8 બાદ કરવી એટલે આપણે કઈ સંખ્યા મળે છે તો કે 1 ની સંખ્યા છે તે મળે છે અને બાદ ની સંખ્યા પણ કહેવાય અને શું કહેવાય માઈનસ ની સંખ્યા પણ કહેવામાં આવે છે આડી લીટી હોય એટલે માઈનસ બાદબાકી 7 માંથી 4 બાદ કર્યા એટલે 3 ની સંખ્યા મળી 8 માંથી સોરી 9 માંથી 8 બાદ કર્યા એટલે 1 ની સંખ્યા છે તે મળે એવી જ રીતે નીચે છે 2 માંથી 2 બાદ કરવાના છે તો સૌપ્રથમ શું કરશું તો કે 2 લીટી કરશું એમાંથી આપણે કેટલા બાદ કરવાના કીધા છે તો કે 2 1 ને 2 કેટલી સંખ્યા વધી તો કે 1 પણ સંખ્યા વધી નહીં 1 પણ સંખ્યા ન વધી એટલે જવાબ શું આવશે અહીંયા તો કે 0 જવાબ આવશે કારણ કે જેટલી સંખ્યા આપી છે એટલે જેની સામે બીજી સંખ્યા છે બાદ કરવાની આપણે કીધેલું છે એટલે 2 માંથી આપણે 2 બાદ કરશું એટલે આપણે જવાબ કેટલો મળશે બાળકો તો કે 0 જવાબ છે તે મળશે એવી જ રીતે બાજુમાં જુઓ 6 - 2 એટલે કે 6 માંથી આપણે કેટલા માઈનસ કરવાના છે ઓછા કરવાના છે તો કે 2 છે તે ઓછા કરવાના છે તો સૌપ્રથમ શું કરશું તો કે 6 લીટી કરી નાખો ઊભી 1 2 3 4 5 6 એમાંથી કેટલા બાદ કરવાના છે તો કે 2 1 અને 2 2 બાદ કર્યા હવે કેટલી સંખ્યા વધી છે બાળકો તો કે 1 2 3 અને 4 કેટલી વધી 4 એ આપણો શું છે તો કે એ આપણો જવાબ છે 6 માંથી 2 બાદ કરવી એટલે જવાબ છે આપણે 4 ની સંખ્યા મળે છે અત્યાર સુધી આપણે આડા બાદબાકી જોયા હવે આપણે ઊભા બાદબાકી છે તે જોઈએ તો એની અંદર શું કીધું છે તો કે 8 ની અંદર 4 છે તે શું કરવાના છે યાદ તો છે ને બાળકો આડી લીટી એટલે શું કરવાનું તો કે બાદ કરવાના 8 ની અંદર આપણે 4 છે તે બાદ કરશું એટલે સૌપ્રથમ 8 લીટી કરવાની 8 લીટી કરી નાખો ઊભી 1 2 3 4 5 6 7 8 કેટલા બાદ કરવાના છે તો કે 4 1 2 3 4 કેટલી સંખ્યા વધી બાળકો તો કે 1 2 3 અને 4 8 માંથી આપણે 4 બાદ કરવી તો આપણે જવાબ શું મળશે તો કે 4 સંખ્યા છે તે મળશે ખબર ન પડી હોય તો ફરીથી સમજી લઈએ સૌપ્રથમ આપણે શું કીધું છે તો કે 8 ની સંખ્યામાંથી આપણે 4 ની સંખ્યા છે તે ઓછી કરવાની કીધી છે તો ઓછી કઈ રીતે કરશું તો કે સૌપ્રથમ આપણે 8 લીટી કરી નાખશું એની અંદર આપણે 4 છે તે માઈનસ કરવાના કીધા છે એટલે કે ઓછા કરવાના કીધા છે તો આપણે 4 લીટી છે તે એના ઉપર ચોકડી મારીને ઓછી કરી નાખશું તો કેટલી સંખ્યા વધશે બાળકો જેટલી લીટી વધે એટલી આપણી સંખ્યા વધે કેટલી લીટી વધી તો કે 4 લીટી છે તે વધી તો આપણો જવાબ શું આવશે અહીંયા તો કે 4 સંખ્યા છે તે આવશે એવી જ રીતે બાજુમાં 6 ની 6 માંથી આપણે કેટલા બાદ કરવાના છે તો કે 5 છે તે બાદ કરવાના છે તો સૌપ્રથમ આપણે શું કરશું તો કે 6 લીટી કરશું 6 લીટી કરી નાખો 1 2 3 4 5 6 કેટલા બાદ કરવાના છે 5 1 2 3 4 5 કેટલી સંખ્યા વધી બાળકો તો કે 1 ની સંખ્યા વધી 6 માંથી 5 બાદ કરો એટલે આપણે 1 જવાબ છે તે મળે છે બાજુમાં 4 માંથી 0 સંખ્યા બાદ કરવાની છે તો 1 2 3 4 4 માંથી આપણે 0 સંખ્યા બાદ કરવાની છે યાદ રાખવાનું 0 સંખ્યા એટલે આપણે જવાબ શું આવે છે બાળકો ઈને જવાબ આવે છે 4 માંથી 0 સંખ્યા બાદ કરો એટલે જવાબ છે તે આપણે જે સંખ્યા હોય તેને તે જ મળે છે અહીં આ ડિજિટલ ટાસ્કને આપણે પૂર્ણ કરશું અને ફરીથી નવા ટાસ્કમાં આપણે મળશું આભાર